नमस्कार, मॉर्निंग राउंडअप में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। છોટાઉદેપુરના બોડેલીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ છે। ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા। બોડેલીના રામનગર દીવાન ફળિયામાં વરસાદી પાણી ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા નહીં કરતા સમસ્યા ભોગવવાનો વારો લોકોને આવ્યો છે। છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ પડ્યો। 2 કલાકમાં 2.5 ઇંચથી પણ વધુ વરસાદ થઈ ગયો, જેના પગલે નીચાણવાળા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા। તસવીરોમાં જોઈ શકાય છે, બોડેલીના રામનગર દીવાન ફળિયામાં વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકોમાં ખૂબ જ રોષની લાગણી છે, કારણ કે દર વખતે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી થતી અને જ્યારે વરસાદ 2-2 ઇંચ આવે છે ત્યારે લોકોના ઘરો સુધી આ વરસાદી પાણી પહોંચી જાય છે અને લોકોને જે સમસ્યા ભોગવવાનો વારો આવે છે। વધુ માહિતી સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે। સહેજાબ, બોડેલીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે, કયા કયા વિસ્તારો છે જેમાં લોકોની હાલત કફોડી દેખાઈ રહી છે? જી પંકજ, ખાસ કરીને જે છોટાઉદેપુરના બોડેલી અંદર જે વરસાદ વરસે છે, જો સામાન્ય જે 2 ઇંચ જેટલા વરસાદના પણ જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી જે ભરી જવાના કે જે બનાવો બનતા હોય છે, જેમાં રામનગર હોય, દીવાનફળી હોય, રજાનગર વિસ્તાર હોય, વર્ધમાન નગર હોય, આ વિસ્તારોની અંદર પાણી ઘૂસી જતા હોય છે। જે ગઈકાલે રાત્રે જો 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેને લઈને જે આ મકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા, એટલે આજે તેના રહીશો છે તેઓ પંચાયત ઉપર જે રોષ થયો હતો કે આજે બોડેલી અલીપુર ઢોકલિયામાંથી પસાર થતી જે કોતર છે, કોતરને સાફ કરવામાં નથી આવી રહી, જેને લઈને આજે આ બનાવો બનતા હોય છે। અને આજ જે 10 દિવસ અગાઉ જે દીવાનફળી રજાનગરની અંદર જે પાણી ઘૂસી ગયા હતા, લોકોના મકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને લોકોને જે SDRF ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે ફરી એક વખત ગઈકાલે જે ધોધમાર વરસાદ થયો અને મકાનો સુધી પાણી પહોંચ્યા તો લોકોની અંદર ચિંતા હતી અને જે લોકો પોતાનું ઘરબાર છે તેઓ તારું મારીને તેઓ બહાર નીકળી ગયા હતા। એટલે જે રાતના જે વરસાદ પડે એ વિસ્તારના લોકોને સતત ચિંતા સતાવે છે કે આ વરસાદ સામાન્યમાં વરસે તો ઘર સુધી પાણી પહોંચી જાય છે। એટલે ચોક્કસ જે પંચાયત દ્વારા જે કામગીરી કરવામાં આવે તો આ જે બનાવો છે તે ન બને। જી સાહેબ, આભાર માહિતી આપવા માટે। તો ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો તેનાથી લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। માત્ર 2 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે બોડેલીના અનેક વિસ્તારોમાં, લોકોના ઘરોમાં પાણી। આણંદના